નમસ્કાર મિત્રો ગ્રે ગુજરાત એક્ઝામ્સ યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગ્રાન્ટેડ શાળામાં જે નવી શિક્ષણ સહાયકની ભરતી આવેલી છે તેની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ તો મિત્રો વિડીયોને શરૂઆતથી અંત સુધી જોશો અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ આદિવાસી સેવાલય એજ્યુકેશન ટ્રસ્ટ સારોલી સંચાલિત સેન્ટ મેરી હાઈસ્કૂલ લઘુમતી શાળા સારોલી તાલુકો છે વિજયનગર જિલ્લો સાબરકાંઠા માટે મિત્રો શિક્ષણ સહાયકની ભરતી આવેલી છે જેમાં જગ્યાનું નામ છે ઉત્તર માધ્યમિક શિક્ષણ સહાયક તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કે તેમાં શૈક્ષણિક લાયકાત શું જોઈએ છે તો બી એ એમ એ બી એડ વિથ ઇંગ્લિશ જેનો પગાર ધોરણ રહેશે આડત્રીસ હજાર નેવું જે ફિક્સ પગાર આપવામાં આવશે ત્યારબાદ ઉત્તર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી છે જેમાં શૈક્ષણિક લાયકાત બી એ એમ એ બી એડ વિથ હિન્દી સબ્જેક્ટ આપેલો છે અને તેમાં પગાર છે આડત્રીસ હજાર નેવું ત્યારબાદ ત્રીજા ક્રમો પર પણ ઉત્તર માધ્યમિક શિક્ષણ સહાયક પરથી છે અને તેમાં શૈક્ષણિક લાયકાત બી એ એમ એ બી એડ અને તેમાં વિષય આપેલો છે સોશિયોલોજી જેનો પગાર છે આડત્રીસ હજાર નેવું ત્યારબાદ નીચે આપેલી અગત્યની સૂચનાઓ જોઈએ તો જે પણ મિત્રો અહીં એપ્લાય કરવા માગે છે તેને આ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે તો સૌપ્રથમ સૂચના છે ઉપરોક્ત જગ્યા માટે સરકારશ્રીના ધારાધોરણ મુજબ પગાર રૂપિયા અડત્રીસ હજારને એવું ફિક્સ ચૂકવવામાં આવશે ત્યારબાદ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની ડિગ્રી યુજીસી દ્વારા માન્ય કરેલી યુનિવર્સિટીમાંથી મેળવેલી હોવી જોઈએ ગુજરાત સરકારના ટાટ લાગુ પાડવાના ઠરાવ ક્રમાંક તારીખ નવ એક બે હજાર ચૌદ જેમાં નંબર આપેલો છે બાર હજાર ને પીચોતેર તારીખ અગિયાર બે બે હજાર અગિયારથી લઘુમતી શાળાઓને ટાટ લાગુ પાડવાના ઠરાવને લઘુમતી શાળાઓ પૂરતું ગુજરાત હાઈકોર્ટે રદ કરેલ છે જેથી સરકાર દ્વારા આ ચુકાદાને પડકારવામાં આવે અથવા જે કંઈ કાર્યવાહી કરે અને તેનું જે કંઈ પરિણામ આવે તે તમામ શાળાઓને બંધન કરતા રહેશે તે શરતે જ આ એનોશી આપવામાં આવેલી છે ત્યારબાદ નિમણૂક પામનાર ઉમેદવારોને પાંચ વર્ષ સુધી સંતોષકારક સેવા બજાવે તે શરતે શિક્ષણ સહાયક માટે શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરેલા માસિક ફિક્સ પગારથી નિમણૂક કરવામાં આવશે સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તારીખ એકવીસ પાંચ ચોરાણું અને એ તારીખ છ સાત અઠ્ઠાણું મુજબ નિમણૂક પામનારને ફાઝલ તરીકે રક્ષણ મળવા પાત્ર નથી તો મિત્રો અહીં જે પણ લોકો સિલેક્ટ થાય છે તેને ફાઝલનું રક્ષણ એ આપવામાં આવશે નહીં ત્યારબાદ ઉમેદવારને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ તો મિત્રો તમને કોમ્પ્યુટરનું સામાન્ય નોલેજ એ હોવું જોઈએ ત્યારબાદ શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અને નોકરીની શરતો બાબતે સરકારશ્રીના વખતો વખતના નિયમો લાગુ પડશે ઉપરોક્ત લાયકાત ધરાવનાર ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન દસમાં શૈક્ષણિક તથા વ્યવસાયિક લાયકાતોના પ્રમાણપત્રો તેમજ ગુણપત્રોની પ્રમાણિત નકલો સહિત સ્વ પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી નીચેના સરનામે રજીસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે તો અહીં જે પણ મિત્રો એ એપ્લાય કરવા માગે છે તેમને શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાતોના પ્રમાણપત્રો સાથે તમારે તે જાતે સ્વહસ્તાક્ષર કરીને પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો રહેશે અને નીચે જે એડ્રેસ આપેલું છે તેના ઉપર રજીસ્ટર પોસ્ટ એડી કરવાની રહેશે તો મિત્રો અરજી મોકલવાનું સરનામું આપેલું છે પ્રમુખ શ્રી શ્રી આદિવાસી સેવાલય એજ્યુકેશન ટ્રસ્ટ સેન્ટ મેરીસ હાઈસ્કૂલ સારોલી તાલુકો છે વિજયનગર જિલ્લો સાબરકાંઠા આડત્રીસ ચોત્રીસ સાઠ ગુજરાત તો મિત્રો તમારે આ એડ્રેસ ઉપર અરજી કરવાની રહેશે મારે મિત્રો જો આ ઓફિશિયલ નોટિફિકેશન જે આવેલી છે તે જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આ હતી આજરોજ જે લઘુમતી શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી આવેલી છે તેની અગત્યની માહિતી તમે રેગ્યુલર દરેક ભરતી વિશેની માહિતી મેળવવા માગતા હોય અને કોમ્પિટિટિવ એક્ઝામના દરેક વિડીયોઝ જોવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઇક અને તમારા દરેક મિત્રો સુધી શેર કરી દેજો